આંખના મોતિયા મુક્ત અબડાસા ક્યારે થશે? અબડાસા તાલુકાના નલિયા શ્રી લોહાણા મહાજનના મુખ્ય સંયોજક હેઠળ KCRC મંડળના સહયોગથી યોજાયેલા 73મા ચક્ષુ રોગ નિદાન કેમ્પમાં અસહ્ય ઠંડી વચ્ચે મોટી સંખ્યામાં લોકો એપનો લાભ લીધો હતો અને કેમ્પસમાં સેવા આપનાર તબીબોમાં ડૉક્ટર કંચન ઉજ્વલે સેવાઓ આપી હતી. આ પ્રસંગે આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. લોહાણા મહાજન પ્રમુખ શ્રી સતીશભાઈ ઠક્કરે દાયકાઓથી ચાલતી મોતિયા મુક્ત ઝુંબેશના પરિણામે હવે અબડાસામાં મોતિયાનું પ્રમાણ ઘટતું જઈ રહ્યું છે તેમ તેઓએ જણાવ્યું હતું. ઝુંબેશ આગળ વધારવા હવે ભોજાઈ સર્વોદય ટ્રસ્ટનો સહયોગ લેવામાં આવશે. મોતિયા મુક્ત અભિયાનમાં સંસ્થા અગ્રણી ધનલક્ષ્મી આઈયા, ટ્રસ્ટી અગ્રણી હરેશભાઈ આઈયા તેમજ ચાવીરૂપ ભૂમિકા તેમણે ભજવી હતી. લોહાણા મહાજન મહામંત્રી તારાચંદભાઈ ઠક્કરે વિવિધ સંસ્થાઓની ઝુંબેશ રંગ લાવી હતી તે બદલ સંસ્થાઓની સરાહના પણ કરવામાં આવી હતી. કેમ્પમાં ઓપરેશન લાયક દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન કરાશે, દવા અને ટીપા પણ નિઃશુલ્ક આપવામાં આવશે. આ પ્રસંગે નલિયાના સરપંચ શ્રી રામજીભાઈ કોલી, મહાજનના ટ્રસ્ટી ગિરીશભાઈ સોના ગેલા, ઉપપ્રમુખ શ્રી મુરજીભાઈ સેજપાલ, તેરા હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય મહેન્દ્રભાઈ વ્યાસ, નલિયા ગાયત્રી પરિવારના મોહનભાઈ ભટ્ટ, ભાનુશાલી દેશ મહાજનના ઉપપ્રમુખ દિનેશભાઈ ચાંદ્રા, શ્રી મહંમદભાઈ મેમણ સેવા સમિતિના અબ્દુલભાઈ તેમજ રમેશભાઈ ભાનુશાલી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુસાફરી કરે અને પછી આંખની સફાઈ ન થાય તો દેખીતી રીતે મોતિયો નામ પછી આગળ જતા થાય, તેવી જ રીતે ઘણા બધા આંખના દર્દો છે. હવે આપણે એક મોહિમ છેડી રહ્યા છીએ મોતિયા મુક્ત અભિયાન, એમાં અત્યાર સુધી એટલે ગુજરાતી સમજ અત્યાર સુધી આપણે જુદી જુદી સંસ્થાઓ ના સહયોગથી આપણે 10,000થી વધુ ઓપરેશનો મોતિયાના કરાવ્યા છે અને 1200-1500 અલગ અલગ ઓપરેશનો, જેને આપણે કહીએ કે કાંસી આપે, ફોલો ફોલાની બીમારી હોય, અંગ્રેજીમાં શું કહેવાય તો ખબર નથી, તો એ બધે હરેશભાઈ આયા બધે આનું એક ઝુંબેશ ચલાવે છે અને આપણે એનો આપણે મેક્સિમમ અવડાસાને આપણે લાભ અપાવી રહ્યા છીએ. સેવા સમિતિ અને નલિયા દેશ મહાજન, નલિયા સોના ચાંદી વેપારી એસોસિએશન અને નલિયાની અન્ય સંસ્થાઓ આ KCRC જે મેડિકલ આંખ માટેની જે ઝુંબેશ ઉપાડી છે એ સંસ્થા સાથે આ વિવિધ સંસ્થાઓ એકત્ર થઈ અને દર મહિનાની 15 તારીખે નલિયા લોહાણા મહાજનના સાનિધ્યમાં કેમ્પ યોજવામાં આવે છે અને તાલુકાની અંદર આ કેમ્પ માટે વિશેષ પ્રચાર પ્રસાર કરવા માટે વોટ્સએપ અને અન્ય પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવે છે અને દર 15 તારીખે અંદાજીત 200 જેટલા દર્દીઓને તપાસવામાં આવે છે અને તેમાંથી અંદાજીત 20-25 જેટલા દર્દીઓનું ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવે છે અને તેમને આ વખતે મફત ચશ્મા પણ આપવાનું આયોજન KCRC સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે અને અન્ય સંસ્થાઓ કે જે ભોજનની વ્યવસ્થા કરી છે તે વિમળાબેન આસર ટ્રસ્ટ દ્વારા પણ દર્દીઓને અને ડોક્ટરોની ટીમને વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા VRTI સંસ્થામાં દર વખતે કરી અને સહયોગ આપવામાં આવે છે અને આ કેમ્પ સતત ચાલુ રહેશે જે મહાજન વતી અને KCRC સંસ્થા વતી હું ખાતરી આપું છું.